વેલકમ ટુ સ્ટડી ઓનલાઈન. આજે આપણે ભણીશું બે અંકો વાળી સંખ્યાનો વર્ગ કરવાની રીત. આ વસ્તુ શીખતા પહેલા 1 થી 9 સુધી, મતલબ કે 0 થી 9 સુધીના વર્ગ આપણને આવડતા હોવા જોઈએ, તો જ આપણે આ વસ્તુ શીખી શકીએ, તો જ આપણને આ શોર્ટકટ આવડી શકે. નહીંતર જો તમે આમાંનો કોઈ પણ એક વર્ગ પણ તમને જો ન આવડતો હોય તો આપણે આ વસ્તુ શીખી શકીશું નહીં. તો સૌથી પહેલા આપણે 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81 અને 0 નો 0, આટલી વસ્તુ આપણે યાદ રાખવી પડશે. તો એ વસ્તુને એપ્લાય કરી અને આપણે આ વર્ગ કઈ રીતે કરીશું એ આપણે જોઈ લઈએ. ત્રણ સ્ટેપ છે આપણે આ વર્ગ કરવા માટેના. સૌથી પહેલું સ્ટેપ છે આપણી જોડે આ 14 છે, તો 14 માં એકમનો અંક જે છે એનો વર્ગ કરી લેવાનો, એટલે આવી ગયા આપણી જોડે 16. એના પછીનું સ્ટેપ છે એકમ અને દશક, એટલે કે બંને અંકોનો ગુણાકારનો ડબલ, તો 4 ગુણ્યા 1 એટલે 4 ગુણ્યા 1 નો ડબલ બરાબર 4 એકા 4 2 8. અને એકમનો અંક જે દશકનો દશમનો અંક છે એનો પણ આપણે વર્ગ કરી લેવા. આ આપણે જોડે 3 જવાબ આવી ગયા. હવે આને આપણા આન્સરની અંદર, આપણા જવાબની અંદર કઈ રીતે ગોઠવવા એ આપણે સમજી લઈએ. આપણે જોડે સૌથી પહેલો આન્સર આવ્યો 4 નો વર્ગ 16, તો 16 માંનો 10 એકમનો અંક જે છે એને આપણે પહેલા લઈ લેવાનો, અને જે દશકનો દશમનો અંક વધ્યો છે 1 એને આપણે આમાં ઉમેરી દેવાનો. 8 વત્તા 1 એટલે 9, આ 1 નો 1, આ આવી ગયો આપણો આન્સર. બીજું આપણે એ રીતે લઈએ, આવા આપણે બે ત્રણ એક્ઝામ્પલ લઈશું, પછી આપણે ડાયરેક્ટ જ એક જ આપણે એ જોઈશું કે કેટલી સેકન્ડમાં આપણો આન્સર આવી શકે છે. અહીં આપણે જોઈશું પ્રથમ નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4, આ 2 નો ગુણાકાર, 2 ગુણ્યા 2 ને ડબલ કરી દેવાના છે, એટલે 2 2 4 2 8, અને ફરીથી 2 નો વર્ગ છે આપણી જોડે 4, આનો આપણે આન્સર મૂકીશું. તો અહીં 4 ના 4 મૂકાઈ જશે, અહીં આ 8 ના 8 મૂકાઈ જશે, અને આ 4 ના અહીં 4 મૂકાઈ જશે. 38 નો વર્ગ કરીશું એ જ સિસ્ટમ થી, 8 નો વર્ગ એટલે 64, 8 ગુણ્યા 3 એટલે 8 તરી 24, 24 ગુણ્યા 2 એટલે 48, 3 ગુણ્યા 8 ના ડબલ, અને ફરીથી 3 નો વર્ગ બરાબર 9. અહીં આપણે શું કરીશું, એકમનો અંક મૂકી દીધો 4, 6 વધી આવી 48 વત્તા 6 એટલે આપણી જોડે આવ્યા 54, આપણી જોડે આવ્યા 54, 54 આવ્યા એટલે આપણે ફરીથી એનો એકમનો અંક લઈશું 4, 5 આવ્યા એટલે 9 વત્તા 5 બરાબર આવી ગયા 14, અહીં મૂકી દો આખે આખા 14, 14 છો ને 44. હવે આપણે આની અંદર આ બધા સ્ટેપ નહીં કરીએ, ફટાફટ કરીશું. 6 નો વર્ગ 36 એટલે 6 વધી આવી 3, 6 6 24 2 48 3 51 નો 1 વધી આવી 5, 4 નો વર્ગ 16, 16 ને 5 21, 3 નો વર્ગ 9, 5 તરી 15 દુ 30 ની 0 વધી આવી 3, 5 નો વર્ગ 25, 25 ને 3 28. ફરીથી જોઈ લઈએ આ બંને, 6 નો વર્ગ 16, 36 વધી આવી 3, 6 6 24, 24 દુ 48, 48 ને 3 51 વધી આવી 5, 4 6 4 નો વર્ગ 16, 16 ને 5 21. અહીં 3 નો વર્ગ 9, 5 તરી 15 નો ડબલ 30, 30 એટલે 0 વધી આવી 3, 5 નો વર્ગ 25 ને 3 28. અહીં જોઈ લઈએ 1 નો વર્ગ 1, 6 એકા 6, 6 દુ 12 નો બગડો વધી આવી 1, 6 નો વર્ગ 36 વત્તા 1 37, 9 નો વર્ગ 81 વધી આવી 8, 9 સીતા 63, 63 ના ડબલ 126, 126 ને 8 134,
વધી આવી 134 માં આપણે 4 મૂકી દીધા, વધી આવી 13 એટલે 7 નો વર્ગ 49, 49 ને 13 62, 8 નો 7 નો વર્ગ 49 નો 9, વધી આવી 4, 8 સીતા 56 દુ 112, 112 હવે આપણો 7 નો વર્ગ 49, આપણી જોડે વધી આવી હતી 4, તો 7 8 56 દુ 112 ને 4 116 નો છગડો, વધી આવી 11, 8 8 64, 8 નો વર્ગ 64, 64 ને હવે આમાં શું વધી આવી હતી આપણી જોડે 8 સીતા 56 દુ 112 ને 4 116 મૂક્યા હતા એટલે આપણી જોડે 11 વધી આવી હતી, તો 8 નો વર્ગ 64, 64 વત્તા 11 એટલે 95 છે આપણી જોડે, 5 નો વર્ગ આપણે બધા જાણીએ છીએ 25, અહીંયા વધી આવશે 2, 9 5 45 ગુણ્યા 2 એટલે 90, 90 ને 2 92 નો બગડો, ફરીથી વધી આવી 9, તો 9 નો વર્ગ 81, 81 9 90, ઓકે, કોઈ પણ સંખ્યાનો વર્ગ આપણે કરી શકીશું, એમાં આપણે ફક્ત 3 સ્ટેપ યાદ રાખવાના છે, પ્રથમ એકમનો અંક છે એનો વર્ગ મૂકી દો, વર્ગ જો બે આંકડાનો હોય તો એનો એકમનો અંક મૂકી અને દસમનો અંક છે એ, જ્યારે તમે બંને અંક એકમ અને દસમના અંકનો ગુણાકારનો ડબલ કરો છો તો એમાં ઉમેરી દો, એટલે અહીંયા આપણે ગુણાકારનો ડબલ આવી ગયો 48, 48 નો 6 ઉમેરી દીધા 54 આવ્યા, તો એ જે 54 આવ્યા એમાંથી પણ આપણે એકમનો અંક મૂકીશું અને દસમનો અંક હશે એને આપણે વર્ગમાં ઉમેરી દઈશું, તો અહીંયા આપણે ફરીથી 3 નો વર્ગ મૂક્યો 9, 9 ની ઉપર આપણે 5 ઉમેર્યા 9 5 14, તો અહીં આવી ગયા આપણા 1444, એ રીતે કોઈ પણ સંખ્યાનો વર્ગ આપણે કરી શકીશું, આના ઘરે ઘણા બધા પ્રેક્ટિસ કરવા પડશે, એમ એમ ઈઝી નથી કે તમે આ વસ્તુ અત્યારે એક વખત જોયું અને આપણે આવડી જાય, આ વિડીયો આપણે વધુમાં વધુ ઓછામાં ઓછો 2-3 વખત જોવો પડશે, આવા 20-25 એક્ઝામ્પલ ઘેર કરવા પડશે તો જ આપણને મગજમાં રહેશે, નહીંતર અત્યારે આપણને એવું લાગશે કે આપણને આવડી ગયું પણ એક્ઝામ સમયે આપણે એ સ્ટેપ એક સ્ટેપમાં પણ ભૂલ કરી લીધી, ઘણી વખત એવું પણ ભૂલ થતી હોય છે કે સમજી લો કે અહીં આપણી જોડે 92 છે, તો 92 માં આપણે 2 નો વર્ગ 4 મૂકી દીધો એ આપણને યાદ હતું, પણ 9 ગુણ્યા 18, 18 ના જે ડબલ કરવાના છે એ મગજમાંથી નીકળી જાય નહીં, સીધું આપણે મૂકી દીધું 8, 1, 9 નો વર્ગ 81, 82 એટલે આપણો આન્સર અહીં થઈ જાય ખોટો, તો એ વસ્તુ ધ્યાન રાખવા માટે આપણે થોડાક એક્ઝામ્પલોની પણ આપણે તૈયારી કરવી પડશે, આપણે એ એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરવી પડશે ઘેર આપણી જાતે જ, અને આ વિડીયોને 2-3 વખત જોવો પડશે, જો હવે એક આ વિડીયોની અંદર તમને કંઈ પણ ના સમજાયું હોય અથવા કોઈ પણ સમ કેલ્ક્યુલેટ કરતી વખતે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતી વખતે તમને કોઈ પણ જાતની અડચણ આવે છે તો કોમેન્ટ બોક્સમાં જણાવો, સાથે સાથે આ વિડીયોને બને તેટલો વધુ શેર કરો જેથી કરીને બીજાને કામ પણ લાગી જાય, અને વિડીયોને લાઈક કરો સાથે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતો બેલ આઇકોનને દબાવો જેથી કરીને ફરીથી જે વિડીયો મૂકવામાં આવે એ સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે અને તમે એનો લાભ લઈ શકો, થેન્ક યુ.